નેક્સ્ટ ક્વેશ્ચન, એસી પરિપથ નો અવરોધ 12 ઓહ્મ છે. મિત્રો 12 ઓહ્મ રેઝિસ્ટન્સ છે આર, તથા ઇમ્પિડન્સ 15 ઓહ્મ છે, તો પાવર ફેક્ટર કેટલો હોય? મિત્રો પાવર નું જે સૂત્ર છે VRMS IRMS ઇન્ટુ કોસ ડેલ્ટા, એમાં કોસ ડેલ્ટા ને કહેવાય છે પાવર ફેક્ટર. અને આપણને એનું મૂલ્ય પૂછ્યું હોય તો એનું સમીકરણ છે કોસ ડેલ્ટા ઇક્વલ્સ ટુ આર બાય મોડ ઝેડ. આપણે જ્યારે શંકર સમતલ દોરીએ છે તો આર અને મોડ ઝેડ એ બંનેનો ગુણોત્તર મળે કોસ ડેલ્ટા, પાસેની બાજુ છેદમાં કર્ણ. અહીં આર એટલે અવરોધ છે 12 ઓહ્મ અને મોડ ઝેડ છે 15, તો 12 ના છેદમાં 15 એટલે 0.8 પાવર ફેક્ટરનું મૂલ્ય મળે 0.8. અંતમાં એક ટ્રાન્સફોર્મર વાળો ક્વેશ્ચન જોઈએ. આદર્શ ટ્રાન્સફોર્મરમાં ઇનપુટની કઈ રાશિ આઉટપુટમાં બદલાતી નથી, એટલે કે ઇનપુટમાં અને આઉટપુટમાં સેમ જ હોય એવી કઈ ભૌતિક રાશિ છે? પ્રવાહ તો બદલાય છે. મિત્રો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં વોલ્ટેજ વધે અને પ્રવાહ ઘટતો હોય છે, એટલે પ્રવાહ બદલાય વોલ્ટેજ પણ બદલાય છે, પણ આવૃત્તિ અચળ રહેશે. એટલે આવૃત્તિ નહીં બદલાય, ઇનપુટની આવૃત્તિ અને આઉટપુટની આવૃત્તિ સેમ જ હોય. હજુ આદર્શ ટ્રાન્સફોર્મર હોવાથી પાવર પણ અચળ રહેશે. દર સેકન્ડે જેટલો ઇનપુટમાં પાવર આપીશું એટલો આઉટપુટમાં મળશે જ. આદર્શ ટ્રાન્સફોર્મરનો મતલબ એડી કરન્ટ્સ પણ નહીં હોય, બીજી કોઈ પણ રીતે ઉર્જાનો વ્યય નહીં થતો હોય. તો અહીં બે શક્ય જવાબ આવે, સી અને ડી, અને આપણે બંને ટીક કરવા પડે.